નમસ્કાર મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે અમારી જાદવ રાકેશ યુટ્યુબ ચેનલ પર. આજે 18 માર્ચ 2019 ડેઇલી કરંટ અફેર્સના આજે અગત્યના પ્રશ્નો બને છે તેની આપણે ચર્ચા કરવાના છીએ. તો ચર્ચાને શરૂ કરીએ તેની પહેલાં આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને સાથે જ બાજુમાં જે બેલનું આઇકન છે તેને ટચ કરો જેથી કરીને અમારા દ્વારા મૂકવામાં આવતા વિડીયોઝના અપડેટ તમને સૌપ્રથમ મળી રહે. અને સાથે સાથે મિત્રો, વિડીયોઝ ગમે તો લાઇક અને તમારા મિત્રો તેમજ સ્વજનો સાથે શેર જરૂર કરશો. તો કરંટ અફેર્સને શરૂ કરીએ તેની પહેલાં આ વિડીયોને આપ પૂરો જોશો અને આપના મિત્રો સાથે પણ શેર કરજો. તો ચાલો મિત્રો શરૂ કરીએ 18 માર્ચ 2019 ડેઇલી કરંટ અફેર્સના અગત્યના પ્રશ્નો. પ્રશ્ન એક, હાલમાં જ કોને ઉઝબેકિસ્તાનમાં ભારતના આગલા રાજદૂત નિયુક્ત કરવામાં આવ્યા? તો તે નિયુક્ત કરવામાં આવ્યા છે સંતોષ ઝાને, ઉઝબેકિસ્તાન પાટનગર તાશ્કંદ. ચલણ ત્યાંનું છે ઉઝબેકિસ્તાની સોમ અને રાષ્ટ્રપતિ છે શૌકત મિર્ઝિયોયેવ. પ્રશ્ન બે, 2020 અંડર 17 મહિલા ફૂટબોલ વિશ્વકપની મેજબાની કયો દેશ કરશે? તો 2020 આપણો દેશ ભારત મેજબાની કરશે. ભારત બીજી વાર ફૂટબોલ ટુર્નામેન્ટની મેજબાની કરશે. ફૂટબોલ છે તો ફિફા વિશે જોઈ લઈએ તો ફિફાનું પૂરું નામ ફેડરેશન ઇન્ટરનેશનલ ડી ફૂટબોલ એસોસિએશન. અધ્યક્ષ જિયાની ઇન્ફાન્ટિનો. સ્થાપના થઈ હતી પેરિસમાં ફ્રાન્સ ખાતે અને મુખ્યમથક અત્યારે છે ઝ્યુરિક સ્વિટ્ઝર્લેન્ડ. પ્રશ્ન ત્રણ, હાલમાં જ કયા સ્થળે વિપ્રોએ પોતાનું ઇન્ડસ્ટ્રીયલ ઇન્ટરનેટ ઓફ થિંગ્સ સેન્ટર ઓફ એક્સિલન્સ લોન્ચ કર્યું? તો તેમણે લોન્ચ કર્યું છે કોચીમાં, જે કેરળમાં છે. વિપ્રોની વાત કરીએ તો વિપ્રોની સ્થાપના 29 ડિસેમ્બર 1945, એના સ્થાપક છે એમ એચ હસન પ્રેમજી અને વિપ્રોનું મુખ્યમથક બેંગલુરુમાં છે. કેરળની વાત કરીએ, રાજધાની તિરુવનંતપુરમ, મુખ્યમંત્રી પિનારાય વિજયન, રાજ્યપાલ પી સદાશિવમ, વિધાનસભાની બેઠકો 140, લોકસભાની બેઠકો 20 અને રાજ્યસભાની બેઠકો 9 છે. અને કેરળની સ્થાપના 1 નવેમ્બર 1956. પ્રશ્ન ચાર, કયો દેશ 18 માર્ચથી એટલે કે આજથી 7 દેશો સાથે હિન્દ મહાસાગર સૈન્ય અભ્યાસ શરૂ કરશે? તો તે દેશ છે ઓસ્ટ્રેલિયા. ઓસ્ટ્રેલિયા પાટનગર કેનબરા. પ્રધાનમંત્રી છે સ્કોટ મોરિસન અને ચલણ છે ઓસ્ટ્રેલિયન ડોલર. પ્રશ્ન પાંચ, નમસ્તે થાઈલેન્ડ ઉત્સવનું ત્રીજું સંસ્કરણ ક્યાં આયોજિત કરવામાં આવ્યું? તો તે આયોજિત કરવામાં આવ્યું છે નવી દિલ્હી ખાતે. દિલ્હી રાજધાની નવી દિલ્હી, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, રાજ્યપાલ અનિલ બૈજલ, વિધાનસભાની બેઠકો 70, લોકસભાની બેઠકો 7 અને રાજ્યસભાની બેઠકો 3. પ્રશ્ન છ, કેન્દ્ર સરકારના જણાવ્યા પ્રમાણે કયા રાજ્યમાં સૌથી વધારે કલાકૃતિઓની ચોરી થઈ છે? તો સૌથી વધારે કલાકૃતિઓની ચોરી કર્ણાટક રાજ્યમાં થઈ છે. કર્ણાટકની વાત કરીએ તો રાજધાની બેંગલુરુ, મુખ્યમંત્રી એચ ડી કુમારસ્વામી, રાજ્યપાલ વજુભાઈ વાળા, વિધાનસભાની બેઠકો 224, લોકસભાની બેઠકો 28, રાજ્યસભાની બેઠકો 12 અને સ્થાપના વર્ષ છે 1 નવેમ્બર 1956. પ્રશ્ન સાત, સર્વશ્રેષ્ઠ ઘરેલું જળ શોધક 2019 કોને પુરસ્કૃત કરવામાં આવ્યા? તો પુરસ્કૃત કરવામાં આવી છે એક કંપનીને, જે કેન્ટ કંપની છે. કેન્ટ આરોની સ્થાપના થઈ હતી 1999. તેના સ્થાપક મહેશ ગુપ્તા છે, મુખ્યમથક નોઈડા અને ચેરમેન પણ મહેશ ગુપ્તા છે. પ્રશ્ન આઠ, મહિલા કર્મચારીઓને સશક્ત બનાવવા માટે કઈ કંપનીએ વિંગ્સ નામનો પ્રોગ્રામ લોન્ચ કર્યો છે? તો તે કંપની છે અવિવા લાઈફ ઇન્સ્યોરન્સ. અવિવા લાઈફ ઇન્સ્યોરન્સની વાત કરીએ તો તેની સ્થાપના 2002 થઈ હતી. તેનું મુખ્યમથક ગોરેગાંવમાં છે અને સીઈઓ છે ત્રેવર બુલ. પ્રશ્ન નવ, કયા દેશના ભારતીય દૂતાવાસે ત્યાંના તેજસ્વી 200 વિદ્યાર્થીઓને સ્વર્ણ જયંતિ શિષ્યવૃત્તિ યોજના હેઠળ શિષ્યવૃત્તિ આપશે? તો તે દેશ છે નેપાળ. નેપાળ પાટનગર કાઠમાંડુ. પ્રધાનમંત્રી ખડક પ્રસાદ ઓલી, રાષ્ટ્રપતિ વિદ્યાદેવી ભંડારી અને ચલણ છે નેપાલીસ રૂપી.
પ્રશ્ન 10. લોકસભા ચૂંટણીમાં પ્રથમવાર મતદાન કરનારા મતદાતાઓની સંખ્યાની બાબતમાં કયું રાજ્ય સૌથી આગળ છે? આ રાજ્યમાં 20.1 લાખ મતદાતાઓ પ્રથમવાર મતદાન કરશે, તો તે રાજ્ય છે પશ્ચિમ બંગાળ, કે ત્યાં આટલી મોટી સંખ્યામાં પહેલી વખત મતદાતાઓ મતદાન કરશે. અને બીજા નંબરે ઉત્તર પ્રદેશ છે. પશ્ચિમ બંગાળની વાત કરીએ તો રાજધાની કોલકાતા, મુખ્યમંત્રી મમતા બેનર્જી, રાજ્યપાલ કેસરીનાથ ત્રિપાઠી, વિધાનસભાની બેઠકો 294, લોકસભાની બેઠકો 42 અને રાજ્યસભાની બેઠકો 16 છે. સ્થાપના વર્ષ છે 1 નવેમ્બર 1956. પ્રશ્ન 11. 2 દિવસીય પ્રથમ બ્રિક્સ શેરપા બેઠક 2019નું આયોજન ક્યાં કરવામાં આવ્યું? તો તે કરવામાં આવ્યું છે બ્રાઝિલ ખાતે. બ્રિક્સની વાત કરીએ તો બ્રિક્સનું પૂરું નામ થાય છે બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના અને સાઉથ આફ્રિકા. મુખ્ય મથક શાંઘાઈ ચીનમાં આવેલું છે અને સ્થાપના થઈ હતી જૂન 2006માં. ત્યારે માત્ર બ્રિક હતું, સાઉથ આફ્રિકા પાછળથી જોડાય છે અને બ્રિક્સ બની જાય છે. પ્રશ્ન 12. હાલમાં જ કઈ બેંકની મોબાઈલ એપ્લિકેશન યોનોએ એટીએમ કાર્ડ વગર પૈસા કાઢવાની સુવિધા આપી છે? તો તે એપ્લિકેશન છે SBIની, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની વાત કરીએ તો SBIની સ્થાપના 1 જુલાઈ 1955, મુખ્ય મથક મુંબઈ મહારાષ્ટ્ર અને ચેરમેન છે હાલમાં રજનીશ કુમાર. પ્રશ્ન 13. હાલમાં જ પાકિસ્તાને કયા લડાકુ વિમાનથી સ્માર્ટ અસ્ત્રનું પરીક્ષણ કર્યું? તો તે લડાકુ વિમાન છે JF-17. JF-17 એક સિંગલ એન્જિન મલ્ટીરોલ લડાકુ વિમાન છે. પાકિસ્તાને પરીક્ષણ કર્યું છે. તો પાકિસ્તાનની વાત કરીએ, પાટનગર ઇસ્લામાબાદ, રાષ્ટ્રપતિ આરિફ અલવી, પ્રધાનમંત્રી ઇમરાન ખાન અને પાકિસ્તાનનું ચલણ છે પાકિસ્તાની રૂપી. પ્રશ્ન 14. હાલમાં જ કોને ભારતના પ્રથમ લોકપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા? તો તે છે પિનાકી ચંદ્ર ઘોષ. જસ્ટિસ પિનાકી ઘોષ મે 2017માં જ રિટાયર થયા છે સુપ્રીમ કોર્ટમાંથી અને હાલમાં તેઓ NHRCના સભ્ય પણ છે. ભારત, પાટનગર નવી દિલ્હી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચલણ છે રૂપિયો. પ્રશ્ન 15. હાલમાં જ ગોવાના મુખ્યમંત્રીનું અવસાન થયું છે, તેનું નામ જણાવો. તો તે મુખ્યમંત્રી છે મનોહર પર્રિકર. કેન્દ્ર સરકારે 18 માર્ચે એટલે કે આજે એક દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. તેઓનું અવસાન 63 વર્ષની વયે થયું છે અને તેઓ કેન્દ્ર સરકારમાં રક્ષામંત્રી પણ રહી ચૂક્યા છે. ગોવાના મુખ્યમંત્રી હતા. તો ગોવાની વાત કરીએ, રાજધાની પણજી, મુખ્યમંત્રી મનોહર પર્રિકર, રાજ્યપાલ મૃદુલા સિન્હા, વિધાનસભાની બેઠકો 40, લોકસભાની બેઠકો 2, રાજ્યસભાની બેઠક 1 અને સ્થાપના વર્ષ છે 30 મે 1987. પ્રશ્ન 16. હાલમાં જ કુર્ગ અરેબિકા કોફીને ભૌગોલિક સંકેત એટલે કે GI ટેગ મળ્યું છે તે કયા રાજ્યમાં થાય છે? તો એ કોફી થાય છે કર્ણાટકમાં. કર્ણાટક, રાજધાની બેંગલુરુ, મુખ્યમંત્રી HD કુમારસ્વામી, રાજ્યપાલ વજુભાઈ વાળા, વિધાનસભાની બેઠકો 224, લોકસભાની બેઠકો 28, રાજ્યસભાની બેઠકો 12 અને સ્થાપના વર્ષ છે કર્ણાટકનું 1 નવેમ્બર 1956. પ્રશ્ન 17. હાલમાં જ 4થી સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ બેઠક ક્યાં આયોજિત કરવામાં આવી? તો તે આયોજિત કરવામાં આવી છે નૈરોબી ખાતે. કેન્યા, પાટનગર નૈરોબી, રાષ્ટ્રપતિ મુઇગાય કેન્યાટા અને ચલણ છે કેન્યન શિલિંગ. પ્રશ્ન 18. હાલમાં જ કઈ બેંકે ચાઇલ્ડ ડે કેરની સુવિધા શરૂ કરી છે? તો તે બેંક છે બેંક ઓફ બરોડા. BOBની સ્થાપના 1908માં થઈ હતી. મુખ્ય મથક મુંબઈ છે. BOBના MD અને CEO છે MD માલલિયા. થેન્ક્સ ફોર વોચિંગ મિત્રો. વિડીયોઝને લાઇક કરો, તમારા મિત્રોને સ્વજનો સાથે શેર કરો, તેમજ ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો સબસ્ક્રાઈબ કરો. આગળના વિડીયોઝ જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આગળના વિડીયોઝની લિંક્સ આપેલી છે, ત્યાં જઈને પણ તમે આગળના વિડીયો જોઈ શકો છો. તેમજ અત્યારે તમારી સ્ક્રીન ઉપર જે વિન્ડોઝ દેખાઈ રહી છે તેને ટચ કરીને પણ ચેનલને સબસ્ક્રાઈબ અને તમે આગળના વિડીયોઝ પણ જોઈ શકો છો. થેન્ક યુ વેરી મચ.